મારું નામ રાની રાજુ ઓલેદરા છે. અમારા ઘરની બાજુમાં એક જીતુ મૂળજી જોશી થાનકી કરીને રહેતા હતા. હવે એ લોકોએ અમારે સંબંધ તો ઘણો ટાઈમ થયો હતો, પણ હવે એને મનમાં હું હતો એમને ખ્યાલ નથી. એની અમને લાલચ આપી કે આપણે ગુરુકુળમાં કામ કરવાનું છે, એક જણાને 40-40 હજાર પગાર આપશે એ રીતના. તો હવે અમારું કામનું નક્કી થઈ ગયું, બધું કમ્પ્લીટ થઈ ગયું. પછી અમારે ઘરે મારે પૈસાની જરૂરત છે, નકર હું દવા પી જઈશ. અમારા ઘરમાં જે કંઈ 8 લાખ પડ્યા હતા એ અમે એને બધી રીતના કરીને આપ્યા છે. તંદી પૂરતા જ અમે ખાલી આપ્યા, તમે કોઈ લખાણ કે કંઈ નહોતું કર્યું. તો તંદી પછી અમે તોય નામ આવ્યા, અમે 10 દી પછી માગ્યા ને તો એ લોકોએ બાના કરવા માટે કે મારી પણ અત્યાર નથી, નામ નથી, ને પછી અમને પૈસા જ ના આપ્યા. એ પછી અમને અમારી પર એ લોકોએ સામેથી જ કેસ કરી દીધો કે તમે એ કે મને બ્લેકમેલ કરો છો એ રીતના એને અમારી પર કેસ કરી દીધો. પછી પોલીસ સ્ટેશને ગયા તો અમારી કોઈએ વાત તો સાંભળી જ નહીં, ના અમારો કેસ કોઈએ લીધો. અને અમને જેમ તેમ બોલવા માંડ્યા એટલે એના હિસાબે હું દવા પી ગઈ હતી. અને પછી ને કોર્ટે ઊભી રડતી હતી ને તો બાપાના કોઈ માણસ સાથે એને અમને કીધું કે તમે ક્યાંય આવો તો તમને કે અમારે પૈસા તમને કઢવી દે. એટલે પછી અમે બાપા પાસે આવ્યા અને અમારા પૈસા નીકળી ગયા છે. શું છે બાપાનું નામ? નાથા બાપા. પોરબંદર જિલ્લાની અંદર હાલમાં હું જે જિલ્લા પ્રમુખ તરીકે લોકોની સેવા કરતો હોઉં ત્યારે ક્યારેક એવા બનાવ ક્યારેક ઘણી જગ્યાએ બનતા હોય ત્યારે મારે હું જ્યારે લોકોને વચ્ચે દોડી જતો હોઉં ત્યારે હું તમે જોઉં તો રણાવનો કિસ્સો હોય જો જે છોકરીને બેવું પડી ગયા એ કિસ્સો હોય કે મંડળનો કિસ્સો હોય એટલે લોકો મને જાણે ત્યારે અમારા બેન જે છે રાણીબેન એને કોઈ કીધું રડતા હશે ને કંઈ મારા પૈસા કોઈ કે જીતુભાઈ કંઈ લઈ ગયો કોઈને કીધું માલદેવભાઈ અમારા જાણીતા ત્યાં ઉદ્યોગનગરમાં ઊભા હતા એટલે માલદેવભાઈ કીધું બેન હું થયું તો એને કીધું આ બેને કે મારે આ રીતે 8 લાખ રૂપિયાનું ચીટિંગ કરીને આવું કર્યું છે અને પોલીસ સ્ટેશન ગયા તો પોલીસ સ્ટેશન વાળા જવાબ ન આપતા હોય અને હાલ ન્યાયના અત્યારે બીજે પીએસઆઈની કોન્સ્ટેબલ છે ને વાઘેલા કંઈ કોન્સ્ટેબલ હમાને ધમકાવ્યા ત્યારે મેં કીધું કાંઈ વાંધો નહીં એ લોકોને જ્યારે રડતા હતા ત્યારે એ કે દવા પી જાય છોકરી દવા પી જતી ને કીધું અમારે ત્રણે ત્રણ મારા દીકરાને ત્રણેય દવા પી જાય ત્યારે ઓલા કીધું ભાઈ કંઈ દવા નથી પીતા તમને નાથાભાઈ પાસે લઈ જાઓ એટલે એ લોકો જ્યારે જિલ્લા પ્રમુખ તરીકે જવાબદારી લઈને બેઠો ત્યારે મારી પાસે આવ્યા એટલે મેં કીધું કાંઈ ટેન્શન રાખો મારે છોકરી ડરતી મેં સાની રાખી પાણી પહેલાં આશ્વાસન આપી હું બેઠો હોઉં અને કોઈ પણ સમાજના કામ હું કરું છું એટલે હું તમારું કામ થઈ જાય બેન તમે ચિંતા ન કરો ત્યારે આ દીકરીને વિશ્વાસ આવ્યો અને મેં પછી ઓલા ભાઈને ફોન કર્યો કે ભાઈ અમે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે લોકોની વચ્ચે રહીએ છીએ અને આ પૈસા તારે દેવાના છે કે નહીં કે તે લીધા કે નહીં પહેલાં તો એ કહે ત્યારે એની પહેલાં તો ના પડતો પછી કીધું પૈસા મેં લીધા છે પૈસા મારે દઈ દેવા એટલે પછી મેં એને કીધું પૈસા મને 8 દિનની અંદર જોઈએ ત્યારે એ ગુંડા તત્વોનો લઈ આશરો લઈ અને આ લોકોને ધમકાવતા હતા કે તમને મારી નાખવા છે ત્યારે બેને કીધું મને આ ગુંડા ધમકી આપે એટલે મેં કીધું ભાઈ તો જે ગુંડા આપે ત્યારે જવું જા તો પૈસા કોઈ સંજોગમાં ને ત્યારે દેવા પડશે ત્યારે એક બીજા ભાઈ છે એના જીતુભાઈના સગા છે શું થાય તને ભાઈ જીતુભાઈ કાકાના દીકરા છે 8 લાખ એના હતા તે એ લોકોને ખોટવાનો ચેક લઈ અને આ લોકોને ગુમરાહ કરી અને ચેક જીતુભાઈ સાઈન જીતુએ કરી આના કાકાનો ચેક લીધો અને આ લોકોને ચેક આપ્યો એ ચેક બાઉન્સ થયો એટલે પોલીસવાળાએ કીધું આ મેટલ અમે કોઈ સંજોગમાં લઈએ નહીં ત્યારે 8 લાખ રૂપિયા આને અત્યારે એનું જે મકાન છે ભાઈનવાળાનું અમેવાળાનું એ આને આપી દે છે ને 8 લાખ રૂપિયા ત્યારે ભાઈ છે ને ભરી દે છે અને આ લોકોને 5 વર્ષથી પૈસા હલવાના હતા એના પણ મેં કઢાવી દીધા છે એટલે આવી સમસ્યા હોય તો લોકોની વચ્ચે જતો હોય ત્યારે આ દીકરી જો હજી તમારી સામે બેઠી છે અને કે મને અત્યારે બાપનું નામ આપ્યું મને તમારો આજથી મારો બાપ છે એટલે મેં કીધું આપણે સમાજના કામ હું કરું કરતો રહે એવી હંમેશા નારી સશક્તિકરણની વાતો કરતા હોય ને સરકાર મોટી મોટી બુંગળા ફેંકતી હોય કે આ નારી વામ છે ને સ્વતંત્ર છે ને શું સ્વતંત્ર છે આ લોકો સામે જીવતો જતો દાખલો હોય આ બિચારી હેરાન થતી હતી કાલ નારી દિવસ હતો એટલે મને એમ થયું કે આજ નથી આપણે કેવું આજ બીજે દિવસે મારે બોલવાનું મને એમ થયું કે મારે બોલવું જોઈએ એટલે સમાજને એક રાહ ચીંધવા માટે હું બોલું છું ને આવું કંઈક બનાવ બનશે સતત હું ખડે પગે ઊભો રહી ખાતરી બધાને આપું છું સમાજને પણ બીજાને પણ